ટ્રેન્સ સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું મલાઈ મરચાંનું શાકની રેસીપી તમારી સાથે શેર કરું છું, તો તમને ચોક્કસ મારો વિડીયો ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મલાઈ મરચાના શાકની રેસીપીમાં હું તમને ઇન્ગ્રેડિયન્ટ બતાવી દઉં. 250 ગ્રામ આપણે મોરા મરચાં લીધા છે. રૂટીન મસાલામાં હળદર, લાલ મરચું, ધાણા જીરું, હિંગ, જીરું અને રાઈ અને કલોંજી છે, વરિયાળી, શેકેલી વરિયાળીનો પાવડર છે, 1 કપ જેવી મલાઈ છે, આમચૂર પાવડર છે, મીઠું છે અને તેલ લેશું. મિત્રો આટલા ઇન્ગ્રેડિયન્ટ આપણે લેશું. તો હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ. તો પહેલા તો આપણે આ મરચાને આ રીતે, જો મોરા મરચાં છે, બહુ તીખા નહીં લેવાના, આ રીતે આપણે 4 સ્લાઈસમાં કટ કરવાના છે. તમે જોઈ શકો છો એટલે એકદમ સરસ લૂપમાં અને આપણે જોઈએ એવડા કટકા થઈ શકશે. આ રીતે આપણે કટકા કરી લેશું. જો આ રીતે 1 મરચાના આપણે આ રીતે 4 ભાગ કરશું. આ લૂપ શાકમાં સરસ આનું કટિંગ લાગે છે મિત્રો, એટલે તમે રાઉન્ડ શેપમાં પણ કટ કરી શકો છો, પણ મેં અત્યારે તમને જે લુક સારું લાગે એ રીતે તમને કટિંગ બતાવ્યું છે. તમને ખ્યાલ આવી ગયો હશે. જો આ રીતે જ એક આડો કટ, એક ઊભો કટ અને પછી એને તમારે આ રીતે લાંબાઈમાં કટ કરી નાખવાના છે. મોરા મરચા હોય તો તમારે બી કાઢવાની કોઈ જરૂર નથી, નહીતર તમારે બી કાઢી નાખવાના અને નસો પણ કાઢી નાખવાની. જો કે મલાઈ આવે છે એટલે મિત્રો બહુ તીખું પણ નહીં લાગે, તમને તીખાશનો એનહાસ પણ નહીં થાય મલાઈને હિસાબે. આ રીતે આપણે કટિંગ કરી લેશું. જો આપણે મરચા 1 મરચાના 4 પીસ લંબાઈમાં કટ કરીને આ રીતે લંબાઈમાં કાપી લીધા છે. હવે આપણે ગેસ ઓન કરશું અને એમાં આપણે 4 ટેબલ સ્પૂન જેવું તેલ મૂકશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. 1 ટીસ્પૂન કલોંજી, 1 ટીસ્પૂન જીરું, 1/2 ટીસ્પૂન રાઈ અને 1/4 ટીસ્પૂન હિંગ નાખીને આપણે એને ક્રકલ થવા દેશું અને હવે એમાં આપણે આજે 250 મરચા 1 મરચાના 4 ચીરિયા કર્યા છે એ આપણે આમાં નાખી દેશું. એને આપણે 1 મિનિટ આ રીતે ચલાવી લેશું. આ રીતે આપણે 1 મિનિટ હલાવ્યા પછી એમાં 2 ટીસ્પૂન આપણે ધાણા જીરું નાખશું, 1 ટીસ્પૂન આપણે લાલ મરચું નાખશું, 1 ટીસ્પૂન હળદર નાખશું અને 4 ટેબલ સ્પૂન જેવું આપણે રોસ્ટેડ કરેલ વરિયાળીનો અધકચરો પાવડર નાખી દેશું અને આને આપણે 30-40 સેકન્ડ મસાલા સાથે હલાવશું. આ રીતે આપણે મસાલા સાથે હલાવ્યા પછી એમાંથી 3 ટેબલ સ્પૂન જેવું પાણી નાખી દેશું. આ રીતે આપણે હલાવ્યા પછી 1 ટીસ્પૂન જેવું મીઠું નાખી દેશું ટેસ્ટ એકોર્ડિંગ અને જો આપણે આ રીતે કન્ટિન્યુ 1 થી 1.5 મિનિટ ચલાવશું ને એટલે આપણો બધો મસાલો એકદમ મરચા સાથે કોટેડ થઈ જશે અને આપણો એકદમ રોસ્ટ થઈ જશે બધો મસાલો. ગેસની ફ્લેમ મિત્રો અત્યારે આપણે સ્લો જ રાખી છે. હવે આટલી પ્રોસિજર કર્યા પછી 1 કપ જેટલી મલાઈ લીધી છે, ઘરની તાજા દૂધની જ મલાઈ છે મિત્રો, એને આપણે આમાં નાખી દેશું. જો તમારે આમચૂર પાવડર ન નાખવો હોય ને તો તમે આ સ્ટેજે 1/2 કપ મલાઈ અને 1/2 કપ દહીં પણ મિક્સ કરી શકો છો, પણ મલાઈનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે એને પણ આપણે આ રીતે ચલાવી લેશું. આ રીતે આપણે 1 થી 2 મિનિટ હલાવશું
અને જો આપણો ઉભરો આવે ને ત્યારે આપણે એને ઢાંકીને આ રીતે 2 મિનિટ થવા દેશું. તો 2 થી 3 મિનિટ થઈ છે અને હવે જો આપણે આ રીતે એકદમ આપણે મલાઈમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે અને આપણું શાકમાંથી તેલ પણ છૂટું પડી ગયું. તમે જોઈ શકો છો એકદમ આપણી આ રીચ સબ્જી બને છે મિત્રો. આપણે લગ્ન પ્રસંગમાં કે હોટલમાં આ રીતે જ મલાઈ મરચાનું શાક તૈયાર થાય છે એ જ રીતનું તમને મેં આજે મેથડ બતાવી છે મિત્રો. એકદમ રીચ ટેસ્ટી અને ડિલિશિયસ આપણું આ શાક તૈયાર થાય છે. તમે જોઈ શકો છો કે આપણી મલાઈ પણ મેલ્ટ થઈ ગઈ છે સરસ અને એકદમ આપણે કોટેડ થઈ ગઈ છે મરચા સાથે મસાલા સાથે. અને આ સ્ટેજે આપણે મિત્રો ગેસની ફ્લેમ પણ એકદમ સ્લો જ રાખી છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે આમાં દહીં નથી નાખ્યું મલાઈ સાથે, ખાલી આપણે 1 કપ મલાઈ જ લીધી છે. જો તમે દહીં નાખવું હોય તો તમારે આમચૂર પાવડર નાખવાની કોઈ જરૂર નથી રહેતી. તો હવે આપણે આ સ્ટેજે 1 ટીસ્પૂન જેવો આપણે આમચૂર પાવડર નાખી દેશું. એને હિસાબે આપણું બેલેન્સ થઈ જશે ખટાશમાં ને મલાઈ સાથે. મલાઈ એકદમ રીચ હોય છે. આમચૂર પાવડર નાખ્યા પછી આપણે આ રીતે મિક્સ કરી લેશું. આ શાક મિત્રો તમે એકદમ ટેસ્ટી થાય છે, બાળકો પણ ઓસે ઓસે ખાશે. કેમ કે આપણે મરચા પણ મોરા જ લીધા છે, બહુ તીખા નથી અને મલાઈ સાથે એનો તીખાશ ઓછી થઈ જાય છે. તમે જોઈ શકો છો એનો લુક, એની કન્સિસ્ટન્સી જોવો. એકદમ રીચ શાક આપણે કોઈ જાતના બીજા પંજાબી શાકના મસાલાની કોઈ જરૂર નથી પડતી. તમે જો આ રીતે મલાઈ નાખીને શાક બનાવશો ને મરચાનું તો તમને તીખું પણ નહીં લાગે અને એકદમ રીચ શાક તૈયાર થશે. જોવો મિત્રો છે ને, આપણે કાજુનો પાવડર કે કોઈ આપણે જે આપણે પંજાબી શાકમાં વાપરીએ છીએ ને એ કોઈ ઇન્ગ્રેડિયન્ટ આપણે વાપર્યા નથી અને સાવ ઓછા ટાઈમમાં આપણે આ શાક તૈયાર થઈ જશે તો પણ તમને પંજાબી ટેસ્ટ આમાં આવશે એટલું આપણું શાક તૈયાર સરસ ટેસ્ટી થયું છે. આ રીતે ચલાવ્યા પછી આપણે આમચૂર પાવડર મિક્સ કર્યા પછી ઓઇલ પણ આપણું પહેલેથી જ રિલીઝ થઈ ગયું છે. તો હવે આપણું શાક પણ જો તૈયાર જ થઈ ગયું છે. ગેસની ફ્લેમ મિત્રો છેલ્લે સુધી આપણે સ્લો જ રાખી છે. શાક રેડી થઈ ગયું છે. તો ગેસ બંધ કરી દેશું અને હવે આપણે સર્વ કરી લેશું. આપણે એક બોલમાં એને સર્વ કરી લેશું. તો મિત્રો જો આપણે મલાઈને હિસાબે એકદમ રીચ શાક તૈયાર થઈ ગયું છે અને આ શાક તમે નાના મોટા વડીલો સૌ કોઈને ભાવશે મિત્રો. એટલું ટેસ્ટી પંજાબી સ્ટાઇલ આપણું શાક ઓછા ઇન્ગ્રેડિયન્ટમાં કોઈ પણ જાતના વધારાના મસાલા વગર ઇઝીલી ઓછા ટાઈમમાં તૈયાર થઈ ગયું છે. તો આ શાક તમે કોઈ પણ સિઝનમાં, જો આપણે ઉનાળામાં કે ચોમાસામાં આપણને શાક જોવા નથી મળતા કે મોંઘા હોય છે ને, ત્યારે તમારે મરચા તો આપણે ઘરમાં અવેલેબલ જ હોય છે. તો ત્યારે તમે એની ટાઈમમાં મરચાનું શાક તમે મલાઈ સાથે બનાવી શકો છો અને આ શાક તમે રોટલી, રોટલા, પૂરી, પરોઠા, ભાખરી કોઈ પણ સાથે તમે લઈ શકો છો અને એની ટાઈમ તમે એને એન્જોય કરી શકો છો મિત્રો. એટલે એટલું આપણું આ રીચ શાક તૈયાર થયું છે મિત્રો. તો તમને ચોક્કસ મારો વિડીયો ગમ્યો હશે મિત્રો. તો તમે એક વખત આ રીતે ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આપણું આ શાક કેવું લાગ્યું મિત્રો. તો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં.